સુરતના અગ્રણી બિલ્ડરનું ચારેક વર્ષ પૂર્વે અપહરણ કરી રૂપિયા 12 કરોડની કિંમતના જે બિટકોઇન અને રૂપિયા 78 લાખ છે તે રોકડાની લૂંટ ચલાવનાર ગુનાને આશરે 150થી વધુ સાક્ષીઓને તપાસાયા હતા, તો જેમાંથી 70 સાક્ષીઓ જે હોસ્ટાઇલ જાહેર થયા હતા, તેમાં પણ 8 સાક્ષીઓ તો મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો આપ્યા હતા. પરિણામે કેસને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર થઈ રહ્યું હોય તેવી સંભાવનાને કારણે જે કેન્દ્રમાં રાખી ફરિયાદને તમામ સાક્ષીઓને હાજર રહેવા માટેની અપીલ કરી હતી, ત્યારે આજે દાદ માગતી રીટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. તો હાઈકોર્ટે તમામને નોટિસ પાઠવવા આદેશ કર્યો છે. આગામી 9 માર્ચના રોજ વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે. બનાવ્યું હતું કે 2018માં મારા અસિલ શૈલેષભાઈ બહુભાઈ ભટ્ટ એમને સિનિયર પોલીસ ઓફિસર દ્વારા કિડનેપિંગ કરવામાં આવ્યું હતું. એ કિડનેપિંગ પછી સીઆઈડી ક્રાઇમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન 15 આરોપીને અટક કરવામાં આવી હતી. તે તમામની ટ્રાયલ હાલ નામદાર અમદાવાદ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. એ ટ્રાયલમાં નિયર અબાઉટ 200થી વધારે વિટનેસના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા. હાલ 170 જેટલા સાક્ષીને કોર્ટે તપાસ્યા, તેમાંથી 70 જેટલા સાક્ષીઓ હોસ્ટેલ થઈ ગયા. હોસ્ટેલ થઈ ગયા એ માટે અમે નામદાર ગુજરાતની વડી અદાલતમાં રીટ્રાયલ માટે એપ્લિકેશન કરી. એ કોર્ટે એડમિટ કરી, એમાં નોટિસ ઇસ્યુ કરી, તમામ સામે નોટિસ ઇસ્યુ કરી. હાલ એ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. એ મેટરમાં 6થી વધારે 164ના નિવેદનવાળા સાક્ષીઓ બી હતા. એ તમામ સાક્ષીઓ હોસ્ટેલ થઈ ગયા. અમારી કોર્ટને વિનંતી એમ છે કે ફેર ટ્રાયલ ચાલે એ માટે નામદાર હાઈકોર્ટમાં અરજી કરી. હાલ પેન્ડિંગ છે, એની મુદત 5 મહિનામાં રાખવામાં આવી છે. બનાવ એવું હતું કે મારા અસિલ છે જે કન્સ્ટ્રક્શન લાઇનમાંથી બિલોંગ કરે છે, એમને બિટકોઇન ટ્રેડના એમની પાસે એમાઉન્ટ હતું, એ માટે એમને બિટકોઇનના પૈસા મેળવે ખોટી રીતે મેળી એ માટે એમનું અપહરણ કરવામાં આવ્યું હતું. બેઝિકલી હાલમાં તો પ્રોસિક્યુશન તપસે જે સાક્ષીઓ તપાસવામાં આવ્યા એ સાક્ષીઓ આ કેસમાં સિનિયર પોલીસ ઓફિસર તેમ એક XMLA બી છે, એ લોકોનો પ્રેશરાઇઝથી હોસ્ટાઇલ થયા છે, એ માટે એ લોકોનો ફેર બોલાવે, કોર્ટ ફેર ટ્રાયલ ચલાવે અને જે ન્યાયને યોગ્ય લાગે તે હુકમ કરે એ માટે અમે એવા ઘણા એવા એક બીજો બી ચકચારી કે દીનુ બોગા સોલંકીની મેટર હતી, એમાં બી એક અમિત જેઠવા કરીને સોશિયલ વર્કરનો મર્ડર કરવામાં આવ્યો હતો. એ કેસમાં બી વિટનેસ વિન કરી ને કોર્ટમાં ઘણા સાક્ષી હોસ્ટેલ થઈ ગયા હતા, એમાં નામદાર હાઈકોર્ટે રીટ્રાયલ માટે હુકમ કર્યો હતો. એ તમામને સજા થઈ હતી એટલે અમારી એ જ ઈચ્છા છે કે ભાઈ ફેર ટ્રાયલ ચાલે અને જે યોગ્ય નિર્ણય આવે કોર્ટનો. મારું નામ શૈલેષ ભટ્ટ છે. આ 2018ની અંદર આ ચકચાર કેસ જે બિટકોઇન બાબતનો જે ગુના દાખલ થયેલા એ બાબત માટેની પ્રેસ કોન્ફરન્સ હતી, કારણ કે એની અંદર મારું ગાંધીનગર સેક્ટર 7માંથી અપહરણ થયેલું અને એ IPS ઓફિસરો PI અને પોલીસવાળા બધા ભેગા થઈ અને એક ધારાસભ્ય હતા કોટડિયા કરી, એ બધાએ કાવતરું ઘડી અને મારું અપહરણ કરી અને મારી પાસે 32 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. એ બાબતે અમે જે તે ટાઈમે ગૃહમંત્રીને અરજી આપેલી અને એ અરજી કન્સિડર કરી અને આશીષ ભાટિયા સાહેબને તપાસ આપેલી અને 4થી 5 મહિના સુધી તપાસ ચાલી અને એમાં ગુનો દાખલ થયેલો. એ ગુનો દાખલ થયા પછી એક કેસ સાબિત થયેલો અને એ લોકો 17-18 મહિના સુધી બધા જેલમાં રહેલા અને હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટમાંથી એ લોકોએ શરતી જામીન ઉપર અત્યારે છે. હાલમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટની અંદર આ કેસ ચાલે છે છેલ્લા 1.5 વર્ષથી. એની અંદર 70થી 80 વ્યક્તિ પંચ સાક્ષી હાઈ વિટનેસ હતા, એ બધાને હોસ્ટેલ કરવામાં આવ્યા અને 6થી 8 164ના નિવેદન હતા એને પણ હોસ્ટેલ કરવામાં આવ્યા છે. બરાબર, એની પેર અમે રિપીટ કેસ ચલાવવા માટે અમે હાઈકોર્ટ સ્પેશિયલ ક્રિમિનલ દાખલ કરેલી અને એ નામદાર કોર્ટ હાઈકોર્ટે એ અરજી અમારી કન્સિડર કરી અને સેશન કોર્ટ CID ક્રાઇમ બ્રાન્ચ અને બધા આરોપીઓને નોટિસ કરેલી છે. અમારી એક જ માંગ છે કે અમને પૂર્ણ રીતે ન્યાય મળે અને આ સમાજની અંદર એક દાખલો બેસે કે ભાઈ આ હકીકત ઘટના જો બની હતી તો જ FIR થઈ હોય
અને એફઆઈઆર થઈ હોય તો આ માનો 100 કે 150 પંચ સાક્ષી હાઈ વિટનેસ બધા હોસ્ટેલ થાય આવું પણ ક્યાંય હોય ખરા? કારણ કે આ પૂર્ણ રીતે કેસ મેનેજ કરવામાં આવ્યો છે. એટલે અમારી દાદ એ છે કે હાઈકોર્ટની અંદર અમે એટલા માટે ગયા છીએ કે આ રિપીટ કેસ ચલાવવામાં આવે અને હાઈકોર્ટ આનું મોનિટરિંગ રાખે અને પૂર્ણ રીતે ફરતી સાક્ષી અને આઈ વિટનેસ તપાસે અને પૂર્ણ રીતે અમને ન્યાય મળે એવી નામ અરજ.